આજરોજ કાળિયા કુવાવાળા મેરડીમાના ભટાગણની મહેલપા સાહેબ આવો રૂડો અવસર જગદંબા જોગમાં અહીંયા માના ભટાગણની મહેલમાં જ્યારે આવ્યો હોય જગદંબા જોગમાયા મહામાયા ભગવતી લાકડિયાનો હિમાડો હાંચવીને જગદંબા જોગમાયામાં મેરડી જ્યાં બેઠી છે સાહેબ, આજે એના ખોળાની માલપા જ્યારે આવો રૂડો અવસર આવ્યો હોય, જગદંબા જોગમાયા માના ખોળે જ્યારે આનંદ કરવો હોય, કવિ કહે ને સાહેબ આજ આનંદ આજ ઉસરો સખી આજ નેનોમાં ને આજ આનંદ આજ ઉસરંગ સખી આજ નેનોમાં ને આજ અમારા દેહીની માલિપા અમારી કાળિયા કુવાવાળી મેલડીના અમારા બધાયની માથે હોના ના વર માનવ મેરામણ એવું ઉઠ્યો છે આજ જે બાજુ કાઢી આ કોઈ બાજુ બસ ક્યાં જવું તો કાળિયા કુવે મેલડીમાં જવું મેલડીમાં જવું પણ સાહેબ અઢારે વરણ જેને અહીંયા નમન કરે છે અઢારે વરણ જેને પૂંજે છે સાહેબ અને એને નમે ઈ જ એને ગમે સાહેબ જગદંબા જોગમાયા મહેલની અહીંયા બિરાજમાન છે ને સાહેબ મારી કાળિયા કુવાવાળી સાહેબ આજ સુધી એને કોઈ દાડો જોયું નથી પણ એને નમીન કદાચ રાતે બારના ટકોરે કોઈ આવીને તણે તાજમ કરીને આહોડું પાડીને કીધું છે ને કે મારી તારું નામ કેમ લેવાય તારું ભજન કેમ કરાય એ મને ખબર નથી પણ મેં સાંભળ્યું છે કે જેનું બાવડું મારી કાળિયા કુવાવાળી મેલડી જા ઝાલે એને કોઈ દે કમો તે મરવાનો હતો એ સાહેબ રાતે બહારના ટકોરે કદાચ રેઠાવી આવ્યા હોય મંદિરનો દરવાજો બંધ હોય બહારથી ખાલી આ હોડું પાડીને તણ તાજેમ કરે રાતે બહારના ટકોરે કદાચ જોઈ પારકા પોતાના આઈ ન કરે તો મારી કાળિયા કુવાવાળી મેલડીનો હોય સરસ મજાનું આયોજન માતાજી જગદંબા જોગમાયા મારી કાળિયા કુવાવાળી મેલડીમાં ગ્રુપ અને બધાય ટ્રસ્ટીઓ થઈ અને સરસ મજાનું જ્યારે આયોજન કર્યું છે માની પાસે જ્યારે કાલાવાલા કરવા માટે જગદંબા પાસે એ આવો રૂડો અવસર જ્યારે ભગવતી જોગમાયા માના પટાકણની માલપા જ્યારે હાજરો છે જ્યારે એની માલપા ભાવ થઈ મારે અને તમારે બધાએ આનંદ કરવો છે જગદંબા જોગમાયા માના બાનાધારી ભુવન રમાડવા છે ભગવતી જોગમાયા માની વાતો કરવી છે આપ બધાને મજા આવે આપ બધાને લહેર આવે આપ બધાને આનંદ આવે એવો આનંદ જગદંબા જોગમાયા માના ખોળે જ્યારે કરવા જાવ છે પણ એક પાછળ જે બધા મિત્રો ઉભા છે એમને વિનંતી કરી જ્યાં જગ્યા મળે ને જગ્યા લઈ મારા વાલીડા બે જાયજો કારણ કે આજ મેરડીમાંના ખોળામાં આપણે ઊન તમે બધા આવ્યા છો તો ઊભો ન રહેવાય બેહી જાયજો મારો બાપ જગદંબા જોગમાયા માના ભટાગણની મહેલમાં આવું રૂડું જેને આયોજન કર્યું છે મનન તમને અહીંયા જેને ભેગા કર્યા છે ખૂબ એમની સેવા છે બધા ટ્રસ્ટીઓ અને મેલડીમાં ગ્રુપ કદાચ કોઈનું નામ લવ ન લઉં મને માફ કરજો પણ અમારા નાનભાઈથી લઈ ઉપેન્દ્રથી લઈ અને બધાએ ઉપેન્દ્રસિંહ બધાને જોરદાર તાળીઓના દાગથી વધાવી લ્યો સાહેબ એક બધા ગ્રુપના મેમ્બરોને તેમજ લાકડિયા ગામના બધા આગેવાનોની અહીંયા હાજરી છે બધા અમારે લાકડિયા ગામના આગેવાનોને જોરદાર તાળીના દાગથી વધાવશું અહીં પધારેલા દરેક માતાજીના પંચના બાનાદારી ભુવા કોઈ લાકડિયાથી આવ્યું છે આજુબાજુના ગામથી આવ્યું છે ભાવનગરથી આવ્યું છે બધા ભુવા રમેશભાઈથી લઈને બધા ભુવા દાદાને જોરદાર તાળથી વધાવી લો મારું બાપ ધન્યવાદ એ માના ભટાગણની મહેલપા સાહેબ આવો રૂડો અવસર હોય અમારે શિવ બિલ્ડર્સ અને લાકડિયા તંબાની પણ અહીંયા હાજરી છે એમને પણ એક જોરદાર તાળીઓના દાખથી વધાવું છું ધારડી આશ્રમેથી મોજગીરી બાપુની અહીંયા હાજરી છે બાપુના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરું છું બાપુને પણ જોરદાર તાળીઓથી વધાવું છું તેમજ મને બોલવાની મજા આવે આપ બધાને સાંભળવાની મજા આવે અમારે સરસ મજાનું સાઉન્ડ માં સાઉન્ડ આંબલા અમારે મનસુખભાઈ મોનીકાકાને જોરદાર તાળીઓથી વધાવું છું સમગ્ર આજનો આ કાર્યક્રમ આખા વર્લ્ડમાં લાઈવ બતાવે છે અમારે ચામુંડા ડિજિટલ યુટ્યુબ ચેનલ સિત્સર અમારા ભાઈ અજયભાઈ અને વિજયભાઈ બે ભાઈને જોરદાર તાળીઓથી વધાવું છું એ માના ભટાગણની માલિકા સાહેબ આજ બધાય કોઈનું નામ લેતા કદાચ ભૂલી જાવ તો માફ કરજો પણ આજ માના ખોળે બધાયનું માન હોય સન્માન હોય કારણ કે માના ખોળે ભેગા થયા છે કાર્યક્રમની શુભ શરૂઆત તરફ જ્યારે જવું છે ત્યારે જગદંબા જોગમાયા મા મેરડીનો જયજયકાર કરી કાર્યક્રમના દોરને આગળ વધારીશ ઠેઠ છેડા સુધી
મારો અવાજ સંભળાતો હોય ક્યાં સુધી બધાને વિનંતી કરી, ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો બધાય બે ભૂજા કહેતા બે હાથે દર કરી પ્રેમથી ભાવથી જગદંબા મેલોડીનો જયજયકાર કરીએ. હું તમે બધાય પ્રેમથી બોલો, મેલોડી માતાની પ્રેમથી બોલો, કાલિયા કુવા વાળી મેલડી માતાની, ચામુંડા માતાની, ખોડિયાર માતાની, શિકવાપાર માતાની, બજરંગદાસ બાપાની, રતનદાસ બાપાની, જીવનાનાથની, ભગવાન ભોળિયાનાથની, ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ગરવા ગજાન ગણપતિ મહારાજની એકાદી સ્તુતિ કરી, મમ એલડીમાં યાદ કરી, પછી ભુવા દુધાન રમાડું ભાવ થઈ.
પણ આ જેના ફટાકડા ની માલમાં બેઠા છે, જેના ખોળા ની માલમાં બેઠા છે, એવી જગદંબા જોગ માયા મારી મંતર ની જાણવા વાળી મારી કાળિયા કુવા વાળી મેલડી સાહેબ. સુખ હોય તેથી કદાય માણા ને સાહેબી સાંભળતી હોય સાહેબ, પણ દુઃખ પડે ત્યારે સાંભળે દેવ. સુખ હોય તેથી કદાય માણા ને સાહેબી સાંભળતી હોય, પણ દુઃખ પડે તઈ સાંભળે દેવ. એ સાહેબ તેથી કરજો અંતરના નાભીથી અવાજ. એ સાહેબ અહીંયા નહીં, કદાય મુંબઈ ના જાપે બાંધ્યા હોય ને જો ત્રીજી પલે સોડાવા નો આવે ને, તેથી તો મારી કાળિયા કુવા વાળી મેલડી નો હોય. પણ સાહેબ બરોહાની ભગવતી છે, વિશ્વાહની દેવ છે. એ જગત માં કદાય સાહેબ દીવ ઉગે જીભ ઉપર કદાય નામ આવી જતું હોય ને હવાર માં, દીવ ઉગે આંખ ઉઘડે ને મારી કાળિયા કુવા વાળી મેલડી નો. આવો અલંગ ડાયરો, આવો ત્રાપ ડાયરો. એ દીવ ઉગે ખાલી જીભ ઉપર નામ આવી જતું હોય ને સાહેબ, એ કદાય દીવ ઉગે ને જીભ ઉપર નામ આવી જાય ને કદાય જો એ દાડો નો સુધારી દે તો મારી કાળિયા ના કુવા વાળી ભગવતી મેલડી નો હોય. બા અને સાહેબ બહુ કોઈ હારી લગાડવાની વાત નથી કરતો, પણ અહીંયા મંદિરે આવે છે ને બધાને ખબર છે કે અહીંયા કોઈ દાડો વાસાક વધાવવા લેવામાં નથી આવતા. અહીંયા કોઈ દાડો વાસા વધાવવા લેવામાં નથી આવતા. બસ બે હાથ જોડીને હામાં ઉભા રહી જાઓ. એ કદાચ તમારો ભાવ હોય અને એની સુધી હાથ જોડ્યા હોય, જો એ લાકડિયાના સીમાડા બહાર નીકળવા દે, એ પહેલા કદાય માગો એ પુરવાર નો કરાવી દે તો મારી કાળિયા કુવાવાળી મેલડી નો હોય. અને આજ ઈ મેલડી ના ખોળે બેઠા રહી, જયારે એક પલવાર ભગવતી જોગમાં માને યાદ કરી લો પછી આપણને બોલાવો. પણ મારી કાળિયા કુવા વાળી મેલડી રાજી થાય ને મને તમને હવ ને ખમા કે સાહેબ, એવી જગદંબા જોગમાં માને યાદ કરતા ભાવ થી.
રાખવાની દેવી અમાર ઘરમાં સાજી રખવાની મેવડી તું મારી દેવ દયાળી કરી મહાતાજી રખવાળી મારી કરી મહાતાજી રખવાળી મારી કરી મહાતાજી